सहारा परिवारना प्रमुख सुब्रत रॉयनु निधन। लांबी बीमारी बाद 75 वर्षनी उम्रे तेमनु निधन थयु। मुंबईनी एक होस्पिटल में तेमणे अंतिम श्वास लीधा। आजे तेमना नश्वर देह ने लखनऊ लावामां आवशे। लखनऊ में तेमने अंतिम श्रद्धांजलि आपवामां आवशे। तो सहारा जूथे ट्वीट करीने तेमना निधन अंगे जानकारी आपी हती। सपा प्रमुख अखिलेश यादवे ट्वीट करीने दुख व्यक्त कर्युं। तो सुब्रत रॉयनु निधन देश माटे भावनात्मक क्षति तेवुं ट्वीट अखिलेशे कर्युं। सुब्रत रॉयनो जन्म 10 जून 1948 ना रोज थयो हतो। तेओ भारतना अग्रणी उद्योगपति अने सहारा इंडिया परिवारना फाउंडर हता। तेमने देशभरमां सहारा श्री तरीके ओळखवामां आवता हता। तो बिहारना अररिया जिल्लामां तेमणे प्राथमिक शिक्षण मेळव्युं हतुं। त्यारबाद गोरखपुरथी मेकेनिकल एन्जिनियरिंगमां डिप्लोमा तेमणे कर्युं हतुं। 1978માં ગોરખપુરથી પોતાના વ્યવસાયની તેમણે શરૂઆત કરી હતી। તો 1000-1500થી શરૂઆત કરી અને 36 વર્ષમાં 1.5 લાખ કરોડનો કારોબાર તેમણે ઊભો કર્યો હતો। સેબી સાથે વિવાદ બાદ સહારા જૂથના પતનની શરૂઆત થઈ હતી। સેબીએ નિયમ વિરુદ્ધ રોકાણકારોના રૂપિયા જમા કરવા અંગે સહારાને આદેશ આપ્યો હતો। 24,000 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ કર્યો। સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને અનેક મહિના સુધી સુબ્રત રોય જેલમાં રહ્યા હતા। अमदावाद में हवाना प्रदूषण में सतत वधारो थई रह्यो छे। शहरना मणिनगरमां सौथी वधारे प्रदूषण जोवा मळ्युं। मणिनगरनो EQI 163 पर पहोंच्यो छे। तो ग्यासपुरनी वात करीए, ग्यासपुरमां EQI 150 पर पहोंच्यो छे। नवरंगपुरामां EQI 133, रख्यालमां EQI 136 पहोंच्यो छे। तो अमदावादमां दिवाळी बाद शहेरमां प्रदूषणनुं प्रमाण घट्युं। शहेरना मणिनगरमां सौथी वधारे प्रदूषण नोंधायुं। EQI 163 जोवा मळ्यो। દિવાળીનો તહેવાર હવે પૂર્ણ થઈ ગયો છે અને હવે લોકો ફટાકડા નહીં ફોડે અને ગઈકાલે પણ લોકોએ ફટાકડા નહોતા ફોડ્યા અને તેના કારણે શહેરમાં હવે પ્રદૂષણ જે છે તે કંટ્રોલમાં આવ્યું હોય તે EQI-ના આંકડા ઉપરથી સામે આવી રહ્યું છે। મહત્ત્વનું છે કે શહેરના કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં દિવાળીના દિવસે અને ત્યારબાદના દિવસોમાં EQI જે છે તે 250ને પાર થઈ ગયો હતો, પરંતુ હવે શહેરમાં લગભગ EQI જે છે તે 160 આસપાસ છે। શહેરમાં સૌથી વધારે પ્રદૂષણ જે છે તે મણિનગર વિસ્તારમાં હતું કે ત્યાં EQI 163 નોંધાયું હતું, જ્યારે ગ્યાસપુરમાં 150 EQI નોંધાયું છે, તો નવરંગપુરા વિસ્તારમાં 133, જ્યારે રખિયાલ વિસ્તારમાં 136 EQI નોંધાયું છે। કે સમયે આ વિસ્તારો એવા હતા કે જ્યાં 225 થી 250ની વધારે EQI જે છે તે નોંધાતા હતા, પરંતુ હવે પ્રદૂષણનું પ્રમાણ શહેરમાં ઘટ્યું છે અને શહેરીજનો માટે આ સારી બાબત કહી શકાય। કારણ કે શિયાળામાં સામાન્ય રીતે પ્રદૂષણ જે છે તે વધતું હોય છે, એમાં દિવાળીનો તહેવાર હતો જેને લઈને લોકો આ તહેવાર મનાવવા માટે ફટાકડા ફોડતા હોય છે અને તેના કારણે શહેરમાં પ્રદૂષણ જે છે તેનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ હવે EQI ધીમે ધીમે કંટ્રોલમાં આવી રહ્યું છે। કેમેરામેન મુનિશ વાણિયા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો। કરચલિયાપરા વિસ્તારમાં લીંબડીવાડી સડક પાસેની ઘટના। નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં ગાડીમાં તોડફોડ કરવામાં આવી। બે સમુદાયના લોકો સામસામે આવી જતા પથ્થરમારો। પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। પથ્થરમારામાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો। વધુ વિગત મેળવીશું। મયુર દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, અત્યારે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ અને પથ્થરમારો શા કારણે થયો હતો? અજીઓની ચોક્કસ વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં પથ્થરમારાની જે છે તે મોડી સાંજે, આ મોડી રાત્રે ઘટના બની હતી। બે અલગ અલગ સમુદાયના વચ્ચે જે છે તે પથ્થરમારો જોવા મળ્યો હતો। કરચલિયાપરા વિસ્તાર આવેલું છે, ત્યાં લીંબડીવાળી સડક પાસે છે તે આ ઘટના બની હતી। જે નજીવી બાબત હતી તેમાં ઉગ્ર બોલાચાલી થઈ જતા કહી શકાય કે ગાડીઓના કાચ પણ ફોડવામાં આવ્યા હતા અને બંને સમુદાયના લોકો છે તે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો છે તે ઘટના બની હતી। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો છે તે ઘટનાસ્થળે દોડી રહ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને કહી શકાય કે પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિને છે તે સામાન્ય ઈજા પહોંચી હતી, તેને સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ત્યાં તમામ પ્રકારનું પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવીને હાલ તો પરિસ્થિતિને છે તે કાબુ મેળવી લીધો હતો। બિલકુલથી આભાર તમામ વિગતો બદલ।
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વે દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલ રાતથી લઘુત્તમ તાપમાનનો 3-4 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, વડોદરામાં 19.1, સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો ભાવનગરમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો ગઈકાલથી ઠંડીનો ચમકારો છે તે વધ્યો છે. 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી જેટલું નોંધાયું છે તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 19 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અમદાવાદના રામોલમાં કાર ચાલકે કિશોરને ઉડાવ્યો. રામોલથી રિંગ રોડ જતી કારે સર્જ્યો અકસ્માત. અકસ્માત બાદ કાર રોડની સાઈડ ઉતરી ગઈ. ઇજાગ્રસ્ત કિશોર હાલ સારવાર હેઠળ છે. તો રામોલની આ ઘટના, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે એક કિશોરને ઉડાવ્યો. ન્યૂ આરટીઓ આ જે રોડ વિનાયક પાર્ક પાસેનો જે આ બનાવ છે, રામોલથી રિંગ રોડ પર જતી કારે 17 વર્ષના કિશોરને ઉડાવ્યો. ઇજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. પાટણની વાત નીકળે એટલે પાટણવાસીઓના માનસપટ પર પટોળાની છાપ ઉભરી આવે તેમ કહીશું તો નવાઈ નથી. કહેવાય છે કે રાજા કુમાર પાળે 11મી સદીમાં મહારાષ્ટ્રના જાલના પરિવારોને પાટણમાં વસાવ્યા હતા. ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે. ત્યારે આ પટોળું આટલું મોંઘું કેમ છે, આવો તે જાણવું ખૂબ જ રોચક છે. ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળું. કહેવાય છે કે પાટણના પટોળાની કળા એ 900 વર્ષ જૂની છે. પહેલાના જમાનામાં ડિઝાઇનવાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી અને તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાવલી પરિવારોએ તેમની આગવી કોઠા સૂચથી શોધી હતી. પોતાની આ કલાને સાવલી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાવલી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરાવી અને આજે આ પટોળું પાટણનું ઘરેણું બની ગયું છે. પટોળાના સાડીમાં પહેલાં આખી સાડીના એક એક તારના નાના મોટામાં અવસર કલર કરીને આખી ડિઝાઇન પહેલાં તાર ઉપર આપીને પછી વિવિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે વિવિંગ કરે એટલે ઊભા તાર અને આડા તાર બંને એકબીજાનો ક્રોસ મેચ થઈને આખી ડિઝાઇન તૈયાર થાય છે. અને આ બધું હજારો વર્ષ પહેલાં શોધાયેલું કે જે તમે દુનિયામાં ડિઝાઇન બહુ કાપડ બનાવવાની કે પદ્ધતિ નથી સુધારતા બધું શોધાયેલું. અને એ વખતે ફૂટપટ્ટીના માપે નહોતા કે ડિઝાઇન દોરવા કાગળ બી નહોતા કે કલર્સ બી નહોતા, આનું બધું કેલ્ક્યુલેશન છે. અને આજના મશીન અને કોમ્પ્યુટરના જેવા કોમ્પ્યુટર કે મશીન પણ એમાં બનાવી શક્યું નથી. આ પટોળાની ડિઝાઇન ખૂબ જ બારીકાઈથી અને ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. પટોળું જ્યારે તૈયાર થાય છે ત્યારે તે હજાર વર્ષ સુધી ટકી રહે છે અને એટલે જ કહેવાય છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આવી કહેવતો આજે પણ ગુજરાતના ઇતિહાસમાં વણાઈ ગઈ છે. પટોળામાં વપરાતા કલર અને તારની વાત કરીએ તો પટોળામાં વનસ્પતિ કલર વાપરવામાં આવે છે, તેમજ રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે. અને એક નવી જનરેશન તરીકે આપણા વિચારો પણ નવી જનરેશન માટે થોડા વધારે એટ્રેક્ટ થતા હોય, તેના માટે અત્યારે પટોળામાં જેમ કે સાડીઓ બનતી હોય તો સાડીઓનો ટ્રેન્ડ અત્યારે એટલો બધો વાસ્ટ પ્રમાણમાં નથી હોતો, તો નવી જનરેશનને આકર્ષવા માટે આજકાલ અમે એક દુપટ્ટા છે, પછી નાના સ્કાર્ફ છે, ટાઈઝ છે, આ બધું બનાવવા માંડ્યું. એ સાથે સાથે સસ્તું પટોળું એટલે કે જેને સિંગલ કટ પટોળું કહેવામાં આવે કે એક જ તારમાં રંગ કરેલો એક તાર પ્લેન આવે એવા પટોળાના પણ સ્કાર્ફ, દુપટ્ટા અને સાડીઓ બનાવતા હતા, જેથી જે પટોળું ઓરિજિનલ પટોળું એફોર્ડ ના કરી શકતા હોય એવો વર્ક પણ આ પટોળાને ખરીદી શકે. એક પાટણનું પટોળું જેવું દુનિયામાં કપડું છે કે સાડી છે કે જેના માટે કહેવત છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કહેવાનો મતલબ કે પટોળામાં જે કલર અને ડિઝાઇન હોય છે એ ક્યારેય નાશ નથી પામતા, કારણ કે પટોળામાં જે કલરોનો ઉપયોગ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે વનસ્પતિજન્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. પટોળામાં કુદરતી રંગની વિશેષતા એ છે કે પટોળું તમે ઘરે પણ ધોઈ શકો અને પટોળાનું જે આયુષ્ય છે એ લગભગ 80-100 વર્ષ સુધીનું એવરેજ આયુષ્ય હોય છે, કારણ કે એ બધા જે કલર છે એ ક્યારેય ઝાંખા નથી પડતા. એટલા માટે જ એની કહેવત પડી છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે રહી છે. આપણા લોકગીતોમાં પણ પાટણના પટોળાને સ્થાન મળ્યું છે. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા બોંઘા લાવજો.
જે લોકગીત ખૂબ પ્રખ્યાત છે। આ ગીત પરથી એ સાબિત થાય છે કે વર્ષો પહેલા પણ પટોળું મોંઘેરું હતું, જેને પહેરવું તે પણ પ્રતિષ્ઠા સમાન છે। દેશ વિદેશમાં પટોળાએ એક આગવી ઓળખ પાટણ શહેરને અપાવી છે। આ સાથે નારીનું પણ એક સપનું હોય છે કે જીવનમાં એક વાર પટોળું પહેરે। આ મોંઘેરા પટોળાને લગ્ન પ્રસંગે પહેરવાનું ખાસ મહત્વ છે। જો કે પાટણનું આ પટોળું પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। લોકવાયકા છે તે મુજબ સાવલીઓને રાજા કુમારપાળના મહેલમાં આવ્યા હતા। એ સમયે રાજા પોતે ખાસ પ્રસંગોએ પટોળા રેશમના વસ્ત્રોમાં ઉપયોગ કરતા હતા। સોલંકી વંશના અસ્ત પછી સાવલીઓએ ગુજરાતમાં વેપાર શરૂ કર્યો હતો અને પટોળા સ્ત્રીઓમાં ટૂંક સમયમાં જ સામાજિક મોભાનું પ્રતીક બની ગયા હતા। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।